વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા હાઈસ્પીડ બુલેટ ટ્રેનની કામગીરી અંગે નિરીક્ષણ કરવા માટે આજે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને રાજ્ય રેલવે મંત્રી દર્શનાબેન જરદોશ નવસારીના નાસિરપોર ખાતે ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદથી મુંબઈ હાઈસ્પીડ બુલેટ ટ્રેનનું કામ ખૂબ ઝડપથી ચાલી રહ્યું છે. ગુજરાત મહારાષ્ટ્રના કુલ 508 કિલોમીટરનું અંતર જે પહેલાં 8-9 કલાકમાં પૂરું થતું હતું એ હવે આ બુલેટ ટ્રેનના માધ્યમથી 1 કલાક 58 મિનિટમાં પૂરું થઈ શકશે. અમદાવાદથી મુંબઈ સુધીના બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હાલ 2026 સુધીમાં સુરતથી નવસારી સુધી દોડાવવાની તૈયારી છે. જે રૂટ ઉપર ચાલતી કામગીરીની સમીક્ષા ઉપર કરવા માટે કેન્દ્રીય રેલમંત્રી અશ્વિની વૈષ્ણવ નસીલપુર ખાતેના બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પ્લાન્ટ ઉપર આવી પહોંચ્યા હતા. મંત્રી અને એમની ટીમ દ્વારા સમગ્ર પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું હતું અને જરૂરી સૂચનો પણ આપ્યા હતા. મંત્રીએ ઐતિહાસિક પ્રોજેક્ટ બુલેટ ટ્રેન માટે કામગીરીમાં સહભાગી થવા બદલ કર્મચારીઓને પ્રોત્સાહિત કર્યા હતા. મંત્રીએ આગામી 2026 સુધી સુરત અને બિલીમોરા રૂટ ઉપર બુલેટ ટ્રેન દોડતી થશે એવી વાત કરી હતી. કેન્દ્રીય મંત્રી સાથે રેલ રાજ્યમંત્રી દર્શન જારદોસ્ત પણ હાજર રહ્યા હતા. હિતેશ વધેરા, ZSTV, નવસારી. ખૂબ સરસ કામ ચાલે છે. ગુજરાત કે 352 કિલોમીટર કે બુલેટ કે સેક્શન મેં કરીબ 150 કિલોમીટર મેં એક સાથ કામ ચલ રહા હૈ. 6 કાસ્ટિંગ યાર્ડ મેં સારી કે સારી કરીબ 7 નદીયાં 7 કે 7 નદીઓ કે ઉપર પુલ ઓર અબ તક 61 કિલોમીટર્સ પે પિલર કાસ્ટ હો ચુકે હૈ. તો પ્રધાનમંત્રીજી કા ઓર દેશ કા જો સપના હૈ ભારત મેં પહેલી બુલેટ ટ્રેન ચલે ઉસકે ઉપર તેજી સે કામ ચલ રહા હૈ. બહોત સેટિસ્ફાઈંગ કામ ચલ રહા હૈ. નઈ નઈ ટેક્નોલોજીસ કા इस प्रोजेक्ट में उपयोग हो रहा है. और सबसे बड़ी बात जो भी टेक्नोलॉजी है उसका पहला एलिमेंट बाहर से आता है उसके बाद में अपने देश में बनता है. जैसे अभी आपने देखा जो केसिंग है वो केसिंग सूरत में बनी हुई केसिंग है. तो बाहर से जो लाई हुई केसिंग थी उससे बेटर क्वालिटी, उससे बेटर फिनिश, उससे बेटर प्रिसीजन, उससे बेटर उसकी एक्यूरेसी बाहर से लाई हुई से अपने देश में बनी हुई टेक्नोलॉजी से है. फिर ये अगर आप देखोगे ऊपर अभी आप स्ट्रैडल कैरियर, ट्रांसपोर्टर, गर्डर, लॉन्चर ये सारे जो देखोगे शुरू शुरू में बाहर से सीखना पड़ता है लेकिन उसके बाद में सारे के सारे देश में बने. गर्व ગાયનેક હોસ્પિટલ એન્ડ લેપોસ્કોપી સેન્ટર હિંમતનગર તથા પ્રાંતિજ ખાતે અદ્યતન સુવિધાઓ સાથે સોનોગ્રાફી, પ્રસૂતિ ગૃહ, લેપોસ્કોપી ઉપલબ્ધ સુવિધાઓ, પ્રસૂતિ અને તેને લગતા રોગોની સારવાર, 3D 4D સોનોગ્રાફી, દૂરબીનથી થતા તમામ પ્રકારના ઓપરેશન, વંધ્યત્વ નિવારણ કેન્દ્ર, ગર્ભાશયની કોથળીનું ટાંકા વાળું તથા ટાંકા વગરનું ઓપરેશન, કેન્સર નિદાન કેન્દ્ર, કુટુંબ નિયોજન કેન્દ્ર, ગર્ભાશયના રોગોનું નિદાન અને સારવાર, IUIની સુવિધા, મેનોપોઝ ક્લિનિક, AC રૂમની સગવડ, ઇમરજન્સી સારવાર 24 કલાક ઉપલબ્ધ, કેશલેસ તથા મેડિક્લેમની સુવિધા ધરાવતી અદ્યતન હોસ્પિટલ. ડોક્ટર ધ્રુવેલ ડી પટેલ, MD, DGO, લેપોસ્કોપિક સર્જન. ડોક્ટર દિવ્યા ડી પટેલ, MB, DGO, સોનોગ્રાફી સ્પેશિયાલિસ્ટ. સ્થળ ત્રીજો માળ તુલસી બિઝનેસ સેન્ટર 1, સહકારી જીન રોડ, હિંમતનગર. સમય સવારે 10-1, સાંજે 4-6, રવિવારે ફક્ત ઇમરજન્સી. પ્રાંતિજ ખાતે પણ ગર્ભ ગાયનેક ક્લિનિક એન્ડ સોનોગ્રાફી સેન્ટર. સમય સોમથી શુક્ર સવારે 10-1:30 સુધી. સર 47 ગોપીનાથ કોમ્પ્લેક્સ, LIC ની સામે એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા.